સચિન જે આઈડીસી મદરાત્રે હિન્દી ભાષિક તસ્કરોએ ત્રણ દુકાનના તાળા તોડી બુટ ચંપલ મીઠાઈ સેટ ગલ્લામાં પડેલી રોકડની લૂંટ ચલાવી ભાગી ગયા હતા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં દુકાનોને નિશાન બનાવનાર તસ્કરને પકડવા દોડેલા લોકો પથ્થરમારો કરાતા બે ઓરિસ્સા ઇજાગ્રસ્ત થયા હતા જોકે ઘટનાની જાણ બાદ પોલીસ કાફલો દોડી આવતા લોકોએ રાહતનો અંદ લીધો હતો તસ્કરોની આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે દુકાનદાર હીરાભાઈએ જણાવ્યું હતું કે સચિન જીઆઈડીસી ડાયમંડ પેટ્રોલ પંપ નજીક આવેલો એક કોમ્પ્લેક્સમાં તેઓ માયાસુ પેલેસ નામની દુકાનદાર આવે છે શુક્રવારે મધરાત્રે કેટલાક અજાણ્ય સમયે કેટલીક દુકાનોને નિશાન બનાવી લૂંટફાટ મચાવી હતી તસ્કરો દુકાના તાળા તોડી બૂટ ચપ્પલ અને ચાર પાંચ હજારની રોકડ શિવડેરીમાંથી મીઠાઈ અને રોકડ તેમજ ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાંથી કેટલીક રોકડની લૂંટ ચલાવી ભાગવાનો પ્રયાસ કર્યો હતો જો કે લોકોની ભીડ ભેગી થઈ જતા તસ્કરોએ પથ્થરમારો કર્યો હતો જેમાં વિશ્વનાથ ભીમચંદ ગૌડ અને ભીમા બાવરિયા ગૌડ નામના ઓડિશાવાસીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા મધ્યત્રે સચિન જીઆઈડીસીમાં આતંક મચાવનાર આઠથી દસ તસ્કરો હિન્દી ભાષી હતા લોકો પર પથ્થરમારો કર્યા બાદ તમામ તસ્કરો ભાગી ગયા હતા ઘટનાની જાણ બાદ પોલીસ પણ દોડી આવી હતી મધરાત્રે ત્રણ દુકાનોના તાળા તોડી લૂંટ ચડાવનાર તસ્કરો માયાસોઝ નામની દુકાનના સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા હાલ પોલીસ આખી ઘટનાને લઈ તપાસ કરી રહી છે